नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो एचआर एजुकेशन में। विद्यार्थी मित्रों, आज आप धोरण पांच आजनु अंग्रेजी विषय पेपर है तुम सोल्यूशन आप जुवा है। वार्षिक परीक्षा में जे आज पेपर लेवायु जो है तो सौ प्रथम एम प्रश्न एक में पाठना आधार नीचेना प्रश्नों उत्तर लखो। तो आर देर बलून्स ऑन द सीशोर, तो यहाँ आवश्यक यस देर आर बलून्स ऑन द सीशोर। बलून फुग्गावाड़ो अपने चित्र में देखाय छे, तो त्यां फुग्गा पण हता, तो आपणे यस देर आर बलून्स ऑन द सीशोर। त्यारबाद बीजो सवाल, हु इज रोहित भाई, तो रोहित भाई इज गोलूज फाधर। रोहित भाई ए गोलूना पिताजी छे। एनी जगह तमे पिंकुज फाधर अने नेहाबेन हसबंड एम लखशो तो ये चालशे। त्यारबाद बी चित्र जोईने प्रश्न वाँचो अने उदाहरण प्रमाणे कौंसमांथी योग्य उत्तर पसंद करी लखो। तो कौंसमां एक्जाम्पल जोईए तो वॉट इज ही डूइंग, तो ही इज किकिंग द बॉल। बराबर, ए रीते जवाब आवशे। तो आ प्रमाणे उदाहरण मुजब तमारे एना जवाबो लखवाना छे। वॉट इज ही डूइंग, तो ही इज स्लीपिंग। त्यारबाद वॉट इज सी डूइंग, तो सी इज सीटिंग। त्यारबाद सी चित्रों आधार नीचेना प्रश्नों उत्तर लखो। हु इज डांसिंग, तो विक्रम इज डांसिंग। तो चित्र जोईने तमारे जवाब लखवाना छे। तो हु इज वॉशिंग क्लॉथ, तो मीरा इज वॉशिंग क्लॉथ। त्यारबाद हु इज ब्रशिंग टीथ, तो देवी इज ब्रशिंग टीथ। त्यारबाद डी में जोईए तो प्रश्न वाँचवानुं उदाहरण प्रमाणे कौंसमांथी योग्य उत्तर पसंद करी लखो। तेमां जोईए तो एक्जाम्पल छे हु इज सिंगिंग, द सिंगर इज सिंगिंग। त्यारबाद वॉट इज द सिंगर डूइंग, तो द सिंगर इज सिंगिंग। त्यारबाद वेर इज द सिंगर, द सिंगर इज ऑन द स्टेज। તે મુજબ તમારે બે જે પ્રશ્ન છે તેનો જવાબ લખવાનો છે। વેર ઇઝ ધ ટીચર, ધ ટીચર ઇઝ ઓન ધ સ્ટેજ. હુ ઇઝ મેકિંગ પોટ્સ, તો ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ. ત્યારબાદ પ્રશ્ન બે અ નીચેના ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનો છે. તો નેહાબેન ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર, તો તેમાં આવશે ફોલ્સ, તે ન્યૂઝ સાંભળી રહ્યા હતા. ત્યારબાદ વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી, તો તેમાં આવશે ટ્રુ. ત્યારબાદ બી પાઠના આધારે નીચેની ખાલી જગ્યા ઉપરો, તો તેમાં આવશે સમૂહ ખાલી જગ્યા રેલી કેમ્પ, તો એમાં આવશે વોલ્ફ્સ. ત્યારબાદ બટ ધ ખાલી જગ્યા ક્રાઇડ વોલ્ફ વોલ્ફ, તો સેફર્ડ બોયઝ. ત્યારબાદ હેવ અથવા હેઝનો ઉપયોગ કરીને લખવાનું છે, તો હેમંતમાં આવશે હેઝ અને આઈમાં આવશે હેઝ હેવ. બરાબર, તો હી સી ઇટમાં આવશે હેઝ અને આઈ વી યુ ધેમાં હેવના આધારે પહેલી ખાલી જગ્યામાં હેઝ આવશે અને બીજી ખાલી જગ્યામાં હેવ આવશે. ત્યારબાદ ડી ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દનો વર્તમાન કાળના રૂપો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો, તો તેમાં આવશે ધ ગર્લ્સ આર સ્કીપિંગ એક્ઝામ્પલ છે. તો ત્યારબાદ જોઈએ યુ આર રીડિંગ અ બુક. ત્યારબાદ પૂજા ઇઝ ક્લેપિંગ, રીડિંગનું થશે રીડિંગ અને ક્લેપનું થશે ક્લેપિંગ. યુનું આર પૂજાનું, પૂજા સાથે ઇઝ. પ્રશ્ન ત્રણ એ એમાં જોઈએ તો ભૂતકાળના રૂપો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો, તેમાં પહેલે જે એક્ઝામ્પલ છે તેમાં બોઇઝ ફ્લો કાઇટ્સ, તો ફ્લાયનું ફ્લો, ક્લોઝ ક્લોઝનું ક્લોઝડ, સીનું સો. ત્યારબાદ ચિત્ર જોઈને તમારે લખવાનું છે, તેમાં પહેલા ચિત્રમાં આવશે નર્સ, બીજામાં ફાર્મર, ત્રીજામાં મેસન અને ચોથામાં પેન્ટર. ત્યારબાદ સી યસ નોમાં જવાબ આપવાનો છે, તેમાં પહેલામાં આવશે યસ સી કેન, નો સી કેન નોટ, બીજામાં યસ આઈ કેન, નો આઈ કાન્ટ. ત્યારબાદ ડી નીચે આપેલા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો, તો તેમાં આવશે વેર ઇઝ ધ પોલીસમેન. ત્યારબાદ બીજામાં આવશે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન. પ્રશ્ન ચાર એ તેમાં પહેલી ખાલી જગ્યા છે, તેમાં પરફોર્મિંગ, બીજીમાં સિંગિંગ, ત્રીજામાં એન્જોઈંગ અને ચોથેમાં મોનસૂન. તે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જોયું હતું તે જ છે. ત્યારબાદ આના જવાબ આપણે અસાઇનમેન્ટમાં જોઈ ચૂક્યા છે, અસાઇનમેન્ટ સોલ્યુશનમાં. તેમાં જોઈએ તો વેર ઇઝ ધ પોસ્ટમેન, તો નિયર ધ પોસ્ટ ઓફિસ. વેર ઇઝ ધ ટેલર, તો ઇન હિઝ શોપ. ત્યારબાદ હુ ઇઝ ધ બાર્બર, તો મનુભાઈ. વોટ ઇઝ ઇન ધ ગાર્ડન સેન્ટ, તો વોટરિંગ કેન. ત્યારબાદ પ્રશ્ન પાંચ એ ધીસ અને ધેર આર, ધીસ ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો પહેલામાં આવશે ધીસ ઇઝ દિવ્યાસ બેગ, ત્યારબાદ ધેઝ આર કિરણ સ્ટોઈઝ અને ત્રીજું ધીસ ઇઝ અરુણ્સ કેપ. ત્યારબાદ પ્રશ્ન પાંચ બી તેમાં તમારે નિબંધ લખવાના છે, માય ફેમિલી અને માય વિલેજમાંથી ગમે તે એક વિશે. નિબંધ આપણે જે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જોયા હતા તે જ નિબંધ આપણે અહીં મૂક્યા છે, તો તે પ્રમાણે તમારે જોવાના છે. માય ફેમિલીનો છે નિબંધ,
અને માય વિલેજનો નિબંધ છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે ધોરણ 5 નું આજનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન। તો મળીએ બીજા વિડિયોમાં, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન તમે ચેક કરી લો। ઓકે।